નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઘણા વિદ્યાર્થીનો છે કોમેન્ટ હતી, કોલ હતા કે સર અમારે જે CDMS જે પરીક્ષા લેવાની તો એનું રિઝલ્ટ ક્યારે આવશે? તો મિત્રો, એમનું રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયું છે. ક્યારે ક્યાંથી તમે જોઈ શકશો, આ સિવાય કેટલા વિદ્યાર્થીઓને કેટલા ગુણની વચ્ચે છે એની સંપૂર્ણ ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવી રીતના તમને અલગ અલગ જે પરીક્ષાઓ લેવાય છે એનું પેપર, એનું સોલ્યુશન, આ સિવાય જે ધોરણ વાઇઝ તમારે વિષય વાઇઝ વિડીયો જોવે તો એ પણ તમને મળશે. ક્યાંથી મળશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, તમારી જે આ પરીક્ષા હતી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે લેવાય કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2024, એનું પરિણામ છે એ શું થઈ ગયું છે? જાહેર થઈ ગયું છે. તો ક્યાંથી જોઈ શકાશે? હા, આ જે છે એ શાળાઓ પૈકી પસંદગી અલગ અલગ શાળાઓમાં થાય છે, એમાં છે એ શું કરી શકે કે જે વિદ્યાર્થી આમાં પાસ થશે એમાં ધોરણ 9-12 સુધી છે એ શું કરી શકશે? તો કે ભાઈ સ્કોલરશિપ મેળવી શકશે, જે આગળનો અભ્યાસ છે એના માટે સ્કોલરશિપ મેળવી શકશે. હવે મિત્રો, એનું જે તમારે જે આ પ્રોવિઝનલ આન્સર શીટ છે એ પણ મુકાઈ ગઈ હતી કે હવે કઈ સાઈડ ઉપર મુકાણી હતી? તો કે www.acb.exam.org. ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે .com લખતા હોય છે, તો ઘણી વખત સાઈટ છે એ સાચી સાઈટ તમને મળતી નથી. ઓકે, હા, તો આમનું જે પરિણામ છે એ જાહેર થઈ ગયું છે. તો ખાસ કેટલા વિદ્યાર્થીઓને કેટલા ગુણની વચ્ચે છે તો આ તમે જે જોઈ શકશો, આની PDF પણ તમને મળી જશે. ક્યાંથી મળશે આપણે ચર્ચા કરીશું. તો જુઓ, 0-39 ગુણ છે એની વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એટલે કે છોકરાઓ છે, એમાં જુઓ 1,38,805 છે અને છોકરીઓ 1,28,302. એટલે કુલ વિદ્યાર્થીઓ ટોટલ જે છે એમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે કે જેને 0 થી કેટલા, તો કે 39 ગુણ આવેલા હોય, તો કે 2,67,107. આવી રીતના જુઓ, 5-5 ગેપ આપેલો છે, ભાઈ 40-44, 45-49. તો આ બધા તમે જોઈ શકો છો. હા, ખાસ અહીંયા જે છે કે જે 100 ઉપર વિદ્યાર્થીઓ છે એનો ચાન્સ તો ઘણો ખરો કન્ફર્મ જ કહી શકાય કે 100-104 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે. છોકરાઓ 30 છે, છોકરીઓ 46 છે, અને ટોટલ કેટલા છે? 76 છે. 105-109 વચ્ચે, તો કે 16 છોકરાઓ છે, 8 છોકરીઓ છે, 24 ટોટલ વિદ્યાર્થીઓ છે. અને એવી રીતના 110-114 એક વિદ્યાર્થી છોકરો અને એક છોકરી વિદ્યાર્થી, એટલે કે બે ટોટલ બે. અને 115-120 વચ્ચે કોઈ વિદ્યાર્થી છે નહીં. એટલે મેરિટમાં જે છે એ આવી રીતના આપણે પાછળથી એ લોકો છે એ ચાલુ કરતા હોય સૌથી વધારે ગુણના આધારે, તો એને છે ચાન્સ આવવાની શક્યતા વધારે છે. ટોટલ કેટલા? તો કે 4,46,698 વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપેલી હતી. હવે જુઓ, અલગ અલગ તમને અહીંયા ગુણ વાઇઝ આખું માળખું આપેલું છે તો તમે જોઈ શકશો. હવે ઘણા વિદ્યાર્થીને છે એ કે ભાઈ અમારું પરિણામ જોવું હોય તો ક્યાંથી જોઈ શકશો? તો એના માટે તમારે જે સીટ નંબર છે એ સીટ નંબર ખાસ તમને જે આપણે એક્ઝામ દેવા ગયા અત્યારે જે આપણે મળેલો હતો એને ધ્યાનમાં રાખવાનો, એટલે કે એ તમારે જોઈશે એટલે તમે મેળવી લેશો. હવે તો કે કઈ વેબસાઇટ? તો કે અહીંયા લખું છું મોટા અક્ષર, જો કે અહીંયા લખ્યું છે પણ છતાં આપણે લખીએ છીએ કે ભાઈ SEB. હા, બીજું કશું કરવાનું નથી, એમાં ને એમાં કન્ટિન્યુ છે એક્ઝામ, acbexam.org. હા, આ વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર તમે જશો એટલે તમને ડાયરેક્ટ પેલું પેજ આવશે કે જ્યાં તમારે શું નાખવાનું રહેશે, તો કે તમારો જે સીટ નંબર નાખશો અને સેન્ડ કરશો એટલે તમને છે તમારું રિઝલ્ટ જોવા મળશે, તમારે કેટલા ગુણ આવેલા છે. કેમ કે બધા વિદ્યાર્થીઓને અલગ અલગ બતાવે છે એટલે તમારે તમારી જાતે જ જોવાનું રહેશે. આ સિવાય આ વિડીયોની ડિસ્ક્રિપ્શન છે ત્યાં પણ આ લિંક છે મૂકી દઈશ કે જ્યાં તમે ડાયરેક્ટ ક્લિક કરશો એટલે ત્યાંથી પણ તમે આ વેબસાઇટ ઉપર સીધા તમે પહોંચી જશો. તમારે બીજું કશું કરવાનું નહીં રહે, ડાયરેક્ટ તમારે શું કરવાનું રહેશે, તમારો સીટ નંબર નાખવાનો રહેશે. આ સિવાય મિત્રો, આપણી એપ્લિકેશન છે કે જ્યાં PDF પણ આ મૂકી દઈશ, કે જે વેટ ડિજિટલ એજ્યુકેશન છે, તમે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો છો. ઓપન કરશો એટલે આવું પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, એટલે કે તમારા માતા પિતાનો જેનો પણ મોબાઈલ ઘરે રહેતો હોય એનો મોબાઈલ નંબર નાખીને સેન્ડ OTP કરશો એટલે OTP આવશે 4 આંકડાનો, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. હવે આવું કંઈક પેજ આવશે. હવે અહીંયા જે છે આ પરીક્ષા સમયે પેપરોને સોલ્યુશનને બધું મૂકાશે. આ સિવાય અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં જોવું એટલે કે તમારે ધોરણ 8 છે તો 8 પૂરું થઈ ગયું, 9મું જોવું હોય તો આ રીતના જશો એટલે અહીંયા ક્લિક કરશો એટલે વિષય આવશે, અને વિષય ઉપર ક્લિક કરશો એટલે આ નવા વિષય પ્રમાણે નવા અભ્યાસક્રમ પ્રમાણે વિષય આવશે, ગણિત છે, વિજ્ઞાન છે, બાકીના બધા વિષયો પાઠ આવશે, પાઠ વાઇઝ જશો એટલે ચેપ્ટર ખુલી જશે. આ સિવાય મિત્રો,
અહીંયા જશો એક્ઝામ પેપરમાં, તો ગુજરાત સરકાર જે એક્ઝામ લે છે એની મટીરિયલ લે, એકમ કસોટીના પેપર ને બધું હશે. અહીંયા જશો ફ્રી મટીરિયલમાં, તો આ જે પીડીએફ આપણે જે જણાવી એ પીડીએફ તમે છે એ જોઈ શકશો. આ પીડીએફ ત્યાં મૂકી દઈશું, ફ્રીમાં છે. આ સિવાય મિત્રો, ધોરણ 9નું ગણિત અને વિજ્ઞાનનો કોર્સ પણ ઓલરેડી આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગયો છે, તમે અહીં પેઈડ કોર્સમાં જશો તો ત્યાંથી તમે મેળવી શકશો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જ રાખીએ, અને ખાસ તમારા મિત્રોને શેર કરજો, અને તમારે જો હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે. થેન્ક યુ.